नमस्कार विद्यार्थी मित्रों, फरी एक वार मारा विडियो लेक्चर में तमारो हार्दिक स्वागत करूँ छू। आपणे लास्ट में छेल्ले 14मो दाखलो जोयो, आगळथी 15 16 17 18 19 अने 20 आटला दाखला सरकारे आ कोरोनानी महामारी ने कारणे जे 30% अभ्यासक्रम में घटाड़ो कर्यो ने एमां कैंसल कर्या छे। 15 16 17 18 19 ने 20 એટલે ટેમ્પરરી આ વર્ષ પૂરતું 2020માં આ જે એક્ઝામ લેવાશે 2021ની એમાં ટેમ્પરરી સરકારે 15થી લઈને 20 સુધીના દાખલા કેન્સલ કર્યા છે। ખરેખર અતિ મહત્ત્વના દાખલા જ છે અને સેજ હાડી, પણ ફાયદો છે લક માનો તમારા કે આગળના જે દાખલા છે ને બહુ સરળ છે। થોડાક આની કરતાં ટફ દાખલા જે આવે છે એ તમારા સરકારે કેન્સલ કર્યા છે, એટલે આપણે 14 દાખલા સુધી આપણે આ મેમાં જે એક્ઝામ આવે છે એને ધ્યાનમાં લઈને અહીંયા સુધીના દાખલા શીખવાના છે 14 સુધીના। એટલે ચોપડીમાં હશે ટીક કરી લેજો કે 15થી 20 સુધીના પ્રેક્ટિસમાં આવશે નહીં। એટલે એવી જ રીતે ઉદાહરણમાં પણ એ લોકોએ કર્યું છે કે ઉદાહરણ છે ને 25 સુધીના લીધા છે, 26 27 28 29 30 એટલે 26થી લઈને 30 સુધીના ઉદાહરણે કેન્સલ કર્યા છે, બરાબર। મોટામાં પૂછાઈ શકે એવા ઉદાહરણ છે ને અહીંથી છે, જોકે આગળને પ્રેક્ટિસ કરવા માટે આપેલા તમને મેં 22મું 23મું આપેલું, 24મું બી આપેલું, 25મું બાકી હતું। 25મું આજે હું કરાવું છું, ટૂંકમાં ઉપર છેલ્લું, કારણ કે સેમ જે આપણે છેલ્લો દાખલો જોયો 14મો એને રિલેટેડ જ છે, પણ તેમ છતાં હું ઉપર છેલ્લું તમને આજે ફરી વાર કહી દઉં છું એકવાર, બરાબર। ખાલી એન્ટ્રી અપાવી દઉં છું, પેક જાતે કરજો। એટલે ટૂંકમાં તમારે આ પ્રવેશવાળું ચેપ્ટર છે એમાંથી પ્રેક્ટિસ કેટલા કરવાના, તો કે સ્વાધ્યાયમાં 14 સુધી, 15થી નહીં, 15થી લઈને 20 સુધીને, અને ઉદાહરણમાં 25 સુધી, 22 23 24 ને 25, 26 પછી નહીં। એટલે ખાસ એક ટીક માર્ક કરી લેજો। ચાલો 25મો જોઈએ, ભવ્ય અને દીપ। જોજો, ભવ્ય અને દીપ જે જૂના ભાગીદારો છે 5:3 પ્રમાણમાં નફો નુકસાન વેચે છે, 2 જૂના 2નું પ્રમાણ 5:3 એટલે છેદમાં 8, 31/3/17 રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે પ્રમાણે છે। ઓકે, ચાલો એને આપણે જૂનું પાકું સરવૈયું ગણીએ છીએ। પાકા સરવૈયામાં મહત્ત્વનું એક ચાલુ ખાતા, એટલે તમારે ચાલુ ખાતા એક પ્લસ બનાવવાના રહેશે, જે છેલ્લે આપણે 14મા દાખલામાં જોઈએ। એક 4/17 રોજથી, એક મિનિટ દેખાતી નથી, 1/4/17 રોજથી વેદાંગને ભાગીદાર તરીકે દાખલ કર્યો, એટલે વેદાંગ નવો આવે છે। પ્રવેશની શરતો નીચે પ્રમાણે છે, પ્રવેશ બાદનું પાકું સરવૈયું તૈયાર કરો, છેલ્લા દાખલામાં એવું થયું એ જ રીતે। ચાલો ગણી શરૂઆત કરીએ, અને શરૂઆત આપણે કરીએ એમ બાકી લખીએ છીએ પહેલાં, બાકી સામાન્ય રીતે 2 હોય રોકડ અને મૂડી ખાતાની, પણ આજે ચાલુ ખાતું છે એટલે 3 બાકી લખવાની રહેશે। ચલો પહેલા રોકડની, બેંક બાકી આપી છે 40,000, પછી મૂડી ખાતાની ભવ્યની 1,00,000 અને દીપની 1,30,000, ચાલો ચાલુ ખાતા બેના જમા છે એટલે જમા બાજુ આવીને લખવાનું રહેશે। ઓકે, સીધા હવાલા, હવાલા સેમ છે 14મા જેવા, એટલે થોડુંક સ્પીડમાં જ લઈ લઈશ। વેદાંગ 50,000 તેનું અંગત ફર્નિચર પેઢીમાં લાવે છે, એટલે અહીં કીધું નથી મૂડી તરીકે, આગળનો 14મો દાખલો છે ને એમાં કીધું હતું મૂડી તરીકે લાવશે, પણ ટૂંકમાં કાંઈ વાંધો નહીં, વેદાંગ પોતાનું અંગત એટલે એ પોતાનું અંગત ત્યારે લાવે જે મૂડીને લાવવાના હોય ત્યારે, કાંઈ લઈ લો ફર્નિચર આવે છે તો ઉધાર, કે ભાઈ ફર્નિચર ખાતે ઉધાર, અને વેદાંગના મૂડી ખાતે જમા પાડી દેવાના 50,000,
ओके सिंपल से चलो खत्म नहीं करी दी। फर्निचर आयो एटले फर्निचर बधवू जोईए। आपणी पासे फर्निचर छे, बे मिनिट देखाई छे। जो आपणी पासे फर्निचर छे केटलू, ઝીરો। એનો મતલબ આપણી પાસે કોઈ પ્રકારનું ફર્નિચર હતું નહીં। સીધું અહીંયા ફર્નિચર લખી નાખો ને તો એ ચાલે, અથવા ઝીરો પ્લસ કરો તો એ ચાલશે। ડાયરેક્ટ ફર્નિચર લખી નાખો, 50,000 ફર્નિચર આપણું વધ્યું તો એ ચાલે। ઓકે ચાલો આગળ। સોરી બીજી અસર બાકી, ફર્નિચર ખાતે ઉધાર આવી ગયું અને વેદાંગના મૂડી ખાતે જમા પાડી દીધું। કેટલા? 50,000 જમા બાજુ જ ગયા, જમા પડ્યા ને નામ હું લખશું વિરુદ્ધ ફર્નિચર ખાતે। આમાં હવે સમય નહીં બગાડવા, તમે ડાયરેક્ટ એ કરી શકો ફટાફટ। ચાલો આગળ। લેણદારોમાંથી 40,000 દેવાંગને ચૂકવવાના છે, જે મૂડી ખાતે લઈ જવાના છે। આગળમાં એવું હતું સેમ, લેણદાર એટલે આપણે લેણદારો કેટલા છે આપણી પાસે? તો કે આપણી પાસે લેણદારો છે 80,000 રૂપિયાના, એ પહેલાં લખી નાખીએ અહીંયા। ચાલો લેણદાર એટલે કોણ? જેને આપણે પૈસા દેવાના બાકી છે। આપણે ટોટલ 80,000 રૂપિયા દેવાના બાકી છે, એમાંથી 40,000 વેદાંગને ચૂકવવાના છે, એટલે ચૂકવાઈ જશે, એટલે આમાંથી ચૂકવણી થઈ જશે 40,000ની। એટલે હવે આપણે 80,000માંથી દેવાના કેટલા રહ્યા? 40,000। એટલે સ્વાભાવિક છે તમારે 40,000 કોકને દેવાના બાકી રહેશે, કારણ કે વેદાંગને ચૂકવવાના, એટલે વેદાંગ આમાંથી ચૂકવશે, એટલે હવે 40,000 રહેશે। પણ બીજી અસર શું? આગળમાં કીધું છે એમ જ વિચારવાનું, તમે ચૂકવો કે વેદાંગ ચૂકવે, તમારે અહીંથી લેણદાર તો માઇનસ જ કરવાના। તમે ચૂકવું હોય તો અહીંયા રોકડ જાય એમ બતાવવાની, પણ આપણે ચૂકવવાના નથી, એનો મતલબ વેદાન ચૂકવશે એટલે આપણા રોકડા જશે નહીં, તો વેદાન ચૂકવશે તો એને ફાયદો થવો જોઈએ ને। એટલે જો તમને કીધું જ છે એની અસર ક્યાં લઈ જવાની છે? તેના મૂડી ખાતે, તેના એટલે વેદાન, એટલે એ ચૂકવશે ને તો તમારે એના મૂડી ખાતામાં એટલા જમા પાડવાના છે, કેટલા? 40,000। અને કેના? તો કે ભાઈ લેણદાર એને ચૂકવા ને એના। ફરી એકવાર તમને યાદ કરાવી દઉં શું થાય છે, તમારે 40,000 દેવાના છે, બરોબર છે, કે તમે નથી દેતા, તમે શું કહો છો લેણદાર ઓલા વેદાનને, ભાઈ તું મારા 40,000 ચૂકવી દે, તારા મૂડીના જે લાવવાના છે હું અહીંયા જમા પાડી દઈશ, એટલે મારા ચૂકવાઈ જાય અને તારા જમાય પડી ગયા। ઓકે ચાલો, વેદાંગનો ભાગ ભવિષ્યમાં રહેશે 1/5। વેદાંગ પાઘડી પેટે 30,000 રોકડા લાવશે, પાઘડીના રોકડા લાવે છે તો રોકડ ખાતે ઉધાર 30,000, પાઘડીના છે એટલે પાઘડી પ્રીમિયમ ખાતે જમા, પાછા પાઘડી પ્રીમિયમ ખાતે ઉધાર કરવાના, અને જમા કોને દેશો? તો કે જે ભાગીદાર ત્યાગ કરશે, ત્યાગના પ્રમાણમાં આપણે જમા કરવાના હોય। ચાલો ત્યાગના માટે તમારી પાસે જૂનું હોવું જોઈએ, નવું હોવું જોઈએ, જૂનું છે નવું આગળ નથી આપ્યું, તો જૂનાને જ હું કંઈ લઈ લઈશ નવું પ્રમાણ 5/3। એનો મતલબ એવું એવું સમજીશ કે ભવ્ય ત્યાગ કરે છે ને દીપે ત્યાગ કરે છે, બેયના ચાલુ ખાતે જમા પડીશ। ઓકે ચાલો, 30,000 છે, ચાલો આ રીતની અસર આવશે, ખતવણી કરી નાખીએ। રોકડ ખાતાની ઉધાર બાજુ ત્યાં જઈને પાઘડી પ્રીમિયમ ખાતે, પાઘડી પ્રીમિયમ ખાતે લખવાના 30,000 રોકડા આવ્યા એમ। ચાલો પાઘડી પ્રીમિયમ ખાતું નથી નથી, બેયના ચાલુ ખાતાની જમા બાજુ જવાનું, ત્યાં જઈને લખવાનું પાઘડી પ્રીમિયમ ખાતે, અને બી એટલે ભવ્યના ખાતામાં,
18,750 અને દીપના ખાનામાં 11,250. ઓકે, ચાલો આગળ વધીએ. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 2 લાખ રૂપિયા કરવામાં આવ્યું. એટલે 2 લાખની પાઘડી છે, પણ કેવી સમજવાની? નવી. નવી આપે ત્યારે નવા ભાગીદારના નફાભાગ વડે ગુણી લો. ભાઈ નવા ભાગીદારને કેટલી લાવવી પડે? 2 લાખ × 1/5 અને 40,000 પાઘડી લાવવી પડે. કેટલી? નવા ભાગીદારને 40,000 રૂપિયા પાઘડી લાવવી પડે, પણ ચેક કરો લાવ્યો કેટલી છે? 30,000 જ. 40,000માંથી ખાલી 30,000 જ લાવેલ છે, એનો મતલબ 10,000 રૂપિયા ઈ લાવ્યો નથી. એ જ મતલબ થયો ને કે નવી પેઢી શરૂ થાય એમાં એને 40,000 પાઘડી બોલે છે, તેને 40,000 લાવવી પડે, પણ એ 40,000 લાવ્યો નથી, માત્ર 30,000 લાવ્યો. એનો મતલબ 10,000 રૂપિયા એને લાવ્યો નથી. તો 10,000નું તમે શું કરશો? હવે આગળ 14માં દાખલામાં કર્યું હતું એમ જ કે શું કરી દેવાનું? સીધો ઉપાડ ચડાવો. કોણ? તો કે ભાઈ વેદાંગ. વેદાંગના ચાલુ ખાતે ઉધાર કરો 10,000. નથી લેવું ભાઈ તો 10,000 સીધો એના ખાતે ઉપાડ. અને મળશે કોને? તો કે ત્યાગ કરે એને. ત્યાગ આપ્યો નહોતો એટલે જૂનાને ત્યાગ લઈ લીધો, એટલે ભવ્ય અને દીપ બેયને મળશે. કયા પ્રમાણમાં? તો કે 5:3. 10,000 × 5/8 6,250. ખ્યાલ આવે છે? ટૂંકમાં આ રીતે કરવાનું થશે. આગળ કીધું તેમ જ. હવે સિદ્ધિ ખતવણી. ચાલો વેદાંગના ચાલુ ખાતાની ઉધાર બાજુ આવી ગયા. ન્યાજીન બેના ભવ્ય અને દીપ, આખું નામ લખજો. ભવ્ય અને દીપના ચાલુ ખાતે લખ્યું, પણ ઉપાડ તો કોનો ચડવો જોઈએ? વેદાંગનો 10,000. એટલે આ બેના ખાતામાં ઉધાર નથી કરવાનું, વેદાંગના ખાતામાં ઉધાર 10,000 થવા જોઈએ. પણ 2 અલગ અલગ લખાશે, 6,250 અને 3,750. ઓકે, ચાલો રેડી આવે. ચાલો એકની ખતવણી થઈ ગઈ, હવે બેની. બાકીનો રહી જાય આગળના દાખલાને ગોડે. બેના ચાલુ ખાતામાં ક્યાં જવાનું? જમા. અને આ નામ લખવાનું ઉપર વેદાંગના ચાલુ ખાતે. જમા બાજુ આ બેનો છો ને, તો ભવ્યના ખાતામાં 6,250 અને દીપના ખાતામાં 3,750. ચાલો આગળ. ઉધાર ખરીદીના 10,000 લેણદાર ખાતે અને ખરીદ ખાતે નોંધવાના બાકી છે. આખર સ્ટોકમાં આ માલનો સમાવેશ થઈ ચૂક્યો છે. ખરીદી ઉધાર કરેલી છે તમે, એટલે ખરીદી બાકીમાં કરી છે. એટલે ખરીદી કરી એટલે ટૂંકમાં ખર્ચો કર્યો. ખર્ચો ક્યાં લખશો? પુનઃમૂલ્યાંકન ઉધાર. હવે 10,000 રૂપિયાનો ખર્ચો કરેલો છે, કારણ કે નુકસાની જશે ને લેણદારની, દેવા પડશે. ચલો, અને બીજી હશે રોકડેથી નથી કર્યું, નગર તો રોકડા જાય, તો એનો મતલબ બાકીમાં કર્યું છે. તો એટલું દેવું વધુ એમે લખવું પડશે કે 40,000 દેવાના હતા એમાં વધારો થયો ઉધાર ખરીદીને કારણે 10,000 રૂપિયાનો. એટલે હવે 40,000ને બદલે 50,000 દેવાના થશે. અને આને કંઈ ધ્યાનમાં લેવું નહીં, ખાલી જસ્ટ માહિતી આપી છે કે આ આખર સ્ટોકમાં સમાવાઈ ગયો. એનો મતલબ જે આપણો સ્ટોકનો ચોપડો હોય ને એમાં લખાઈ ગયું છે, એમાં કંઈ બાકી નથી, ખાલી અહીંયા અસર આપવાની રહી ગઈ હતી જે આપી દીધી. ઓકે, ચાલો. 30,000ના સ્ટોકની બજાર કિંમત 24,000 છે. 30,000નો સ્ટોક છે એ તમારો કેટલાનો થઈ ગયો? 24નો. એટલે 30નો હતો, 24નો થઈ ગયો, એનો મતલબ 6,000 નુકસાની. એ જ થયું ને કે 6,000ની તમારે નુકસાની છે, તો શું કરશો? 6,000ની નુકસાની કી બાપુ? ચાલો તો પહેલાં લખી નાખો, તમારો ભાઈ જૂનો સ્ટોક હતો કેટલો ટોટલ? ટોટલ આપણી પાસે સ્ટોક
40,000 રૂપિયાનો છે. કેટલાનો? 40 નો. તો પેલા લખો, દેખાય છે આપણી પાસે સ્ટોક હતો 40,000 નો, એ લખી નાખો. ચલો એમાંથી ઘટાડો થયો. કેટલાનો? તો કે ભાઈ 6,000 નો. 34,000 નો સ્ટોક વધશે. આમાં ભૂલ શું થાય ખબર? પેલાની અસર આપી, સ્ટોક ઘટ્યો એટલે નુકસાની કહેવાય, નુકસાન વધારે. આગળના દાખલાને ચર્ચા કરવાની રહી ગઈ. આમાં સામાન્ય રીતે વિદ્યાર્થી કરે શું, સ્ટોક 40,000 નો લેખો. હવે અહીં વાંચે કે 30,000 ના સ્ટોકની બજાર કિંમત 24,000 થઈ ગઈ, એટલે બજાર કિંમત 24,000, એટલે અહીં 12,24,000 લખે. કે 40,000 નો સ્ટોક 24,000 નો થઈ ગયો, 40,000 નો સ્ટોક 24,000 નો થઈ ગયો, એટલે 16,000 ઘટાડે. ખરેખર આમાંથી નથી ઘટ્યો, ટોટલ 30 નો છે ને એમાં ઘટાડો થયો છે, એટલે ખાસ ધ્યાન રાખજો. ચાલો આગળ. કારીગર વળતર અનામત પેટે જવાબદારી 24,000 ની છે, એટલે દેવું તમે કીધું છે, તો પેલા દેવું લખી નાખો. કારીગર વળતર અનામતની જવાબદારી 24,000 ની માથે લીધી છે, એટલે દેવું તમારે 24,000 નું થશે. દેવું લેખું એટલે દેવું ટૂંકમાં વધાર્યું છે. ફાયદો કે નુકસાન? તો કે ભાઈ નુકસાન જ. નુકસાન ક્યાં લખાય? પૂર્ણ મૂલ્યાંકન ઉધાર. પણ લખતા પહેલાં જોઈ લઈએ, આપણી પાસે કારીગર વળતર અનામત છે તો નુકસાનનું કરવા લખવું. આ 24,000 નું નુકસાન છે એ 40,000 માંથી વાપરી જાઓ. 40,000 - 24,000 આ વાપરી જશો 40,000 માંથી 24,000, તો એ હજી આપણી પાસે એટલા 16,000 રહેશે. ઓકે, એટલે ટૂંકમાં નુકસાનનું ઉધાર લખીશ નહીં. રોકાણ પર મળવાનું બાકી વ્યાજ 16,000 નોંધવાનું બાકી છે. તમને રોકાણ પર વ્યાજ મળવાનું બાકી છે, આવક થવાની બાકી છે, હજી મળી નથી. તમને એમ લખ્યું નથી કે ભાઈ અહીંથી આવશે. તો જ્યારે પણ આવશે ત્યારે ફાયદો થાય કે નુકસાન લખી લઈએ. તો કે ફાયદો, ફાયદો ક્યાં લખાશે? પુનઃમૂલ્યાંકન જમા મળવાનું બાકી રોકાણનું વ્યાજ કેટલું? તો કે ભાઈ કેટલું બાકી હતું? 16,000. ચલો અહીંયા આવકમાં લીધું અને મળશે હજી મેળા નથી, લેવાના બાકી છે, એટલે લેણા તરીકે અહીંયા અસર આવશે. મળવાનું બાકી રોકાણનું વ્યાજ. ચલો પૂરી અસર સીધું સરવૈયું. બેંક આવી ગયું, દેવાદાર 60,000. સ્ટોક આવી ગયો, મકાન 3,00,000 બાકી હતા. રોકાણો 70,000. ચલો પ્રોવિડન્ટ ફંડ, ત્યાં કારીગર નફાભાગ ભંડોળ હતું. 3 વસ્તુ ક્યારે નહીં વેચવાનું? પ્રોવિડન્ટ ફંડ, નફાભાગ ભંડોળ અને કારીગર બચત ખાતા. કારણ કે ત્રણેય દેવું કહેવાય, એટલે દેવું ક્યાં લખાશે? મૂડી દેવા. લેણદારો આવી ગયા. કારીગર વળતર અનામત વેચાશે, જમા બાજુ ચાલુ ખાતા વેચવાનું. કારીગર વળતર અનામત, ચલો 16,000. જૂનાને જો વેદાંગ ને કઈ નહીં, જૂનું પ્રમાણ 5 જેમ 3. 10,000 અને 6,000 હતું તો 40 ને વેચું 16 જ, કારણ કે ખ્યાલ ને નુકસાની માઇનસ કરી હતી. ચલો મૂડીને ચાલુ ખાતા આવી ગયા, હવે ખાલી પેક કરવાનું છે. ચલો પેક જાતે કરવાનું છે, પણ અહીંયા યાદ દેવરાઈ દઉં, આ બાજુ 16,000 ને આ બાજુ 16,000, એટલે આ તો સરભર થઈ ગયું. નફો નુકસાન આગળ લઈ જવાનો નથી. આ 70,000 બાકી, 70 જ નીકળશે.
बाकी आग लाई गया। ओके खाली पची शू करवानु आनु रोटल मारी देवानु। आ त्रणेय ना लखाय से त्रणेय नी बाकी निकल से बाकी आग लाई गया। अहीं मूड़ी खाता में लावानी भव्य दीप वेदांत त्रणेय नी बाल निकल से पसी चालू खातु पेक करशो बराबर। भव्य अने दीपनी आ बाजू वधशे एटले अहीं निकल आ बेनी बाकी छे ने आ बाजू निकलशे वेदांत ने आ बाजू नहीं निकले। एटले तमारे शुं करवानुं चालू खाता आ बेना अहीं लेवाना મૂડી દેવા કોના ભવ્ય અને દીપના ટોટલ બાર કાઢ નાખશો બરાબર આ બેના નીકળશે પણ વેદાનનું છે ને ઉધાર બાજુ વધી જશે કેટલા આવશે ખબર ઉધાર બાજુ 10,000 એ બે બાજુ લખશો તમે કારણ કે આ બાજુ નથી એટલે તફાવત છે નો 10,000 નો અહીંયા પડશે બાકી આગળ લઈ ગયા એ તમારે ક્યાં લઈ જવાનો મિલકર લેણા બાજુ કે ભાઈ ચાલુ ખાતા કોના વેદાંતના અને એના કેટલા આવશે 10,000 અને પછી તમે ટોટલ મારશો એટલે જવાબ મળી જશે। અહીંયા છે ને તમારું પાંચમું ચેપ્ટર કમ્પ્લીટ। જો કે હજી તો આમાં 2-3 વીકનું કામ બાકી છે પણ મેં કે આગળ વાત કરીએ એમ અભ્યાસક્રમ થોડો કાપેલો હોવાને કારણે અહીંયા પતે છે ચેપ્ટર નગર ખરેખર હવે ચેપ્ટર જે ખરેખર શરૂ થાય ને એ અત્યારે જ થાય કે ટફ અને પરીક્ષામાં વારંવાર પૂછાય એવા દાખલા પણ અહીંયા સુધી બહુ સરળ છે બહુ ભાગ્યશાળી છો તમે બરાબર। તમને એક ફાયદો કરી ગયો કોરોના કે જે ખરેખર અઘરા દાખલા છે એ તમારે કેન્સલ કર્યા છે બરાબર। તો આ પાંચમું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવા લેક્ચર સાથે ત્યાં સુધી પ્રેક્ટિસ કરો બરાબર કારણ કે મેમાં એક્ઝામ છે એટલે પ્રેક્ટિસ ખાસ જોશે। આગળના ચેપ્ટર જે પૂરા થઈ ગયા એને એવું લાગે તો રિપીટ મારો બરાબર। ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્કાર મિત્રો અને છેલ્લે ચેનલને વિડીયોને લાઈક કરી નાખો સબસ્ક્રાઈબ કરો જેને કારણે સમયસર તમને વિડીયો પહોંચતો રહે। ફરી મળીશું એક નવા વિડીયો સાથે।